राजकोट में दिवसे ने दिवसे कोरोना घातक बनी रह्यो छे। राजकोट में मासूमो कोरोना नो शिकार थई रह्या छे। एक सप्ताह में 250 थी वधु बाळको संक्रमित थया। बाळकों में कोरोना संक्रमण वधता स्थिति चिंताजनक जोवा मळी रही छे। बाळकों में संक्रमण वधता आरोग्य विभाग पण सक्रिय थयो छे। तो बाळकों में पण कोरोना नो संक्रमण सतत वधतुं जई रह्युं छे। राजकोट में कोरोना नी स्थिति बेकाबू बनती देखाई रही छे। दिवसे ने दिवसे कोरोना हवे राजकोट में घातक बनी रह्यो होय तेम लागी रह्यु छे। कारण के मासूमोने पण शिकार बनावी रह्यो छे कोरोना। सात दिवस में 250 जेटला बाळको संक्रमित थया छे। संवाददाता शनि मैयर जोड़ाई चुक्या छे राजकोट थी। शनि, कोरोना सतत संक्रमण वधी रह्यु छे, परिस्थिति बेकाबू राजकोट में बनती जई रही छे, परंतु सौथी चिंताजनक बाबत के छेल्ला सात दिवस में 250 जेटला बाळको कोरोना थी संक्रमित थया छे। ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટથી ગંભીર સમાચાર કહી શકાય કે સાત દિવસમાં 250થી વધુ બાળકો છે તે કોરોના સંક્રમિત થયા છે। ગત વર્ષની જો આંકડાની વાત કરવામાં આવે તો ગત વર્ષે 25 વર્ષથી નીચેના વયના જે બાળકો હોય અથવા તો જે યુવા વર્ગ હોય તેમાં કોરોનાના લક્ષણ જોવા તો નહોતા મળતા, પરંતુ આ વર્ષે જે રીતે જે બીજી લહેર અને આક્રમક લહેર જોવા મળી છે તેમને લઈને અત્યારે જે ગંભીર ચિંતાના સમાચાર આવી રહ્યા છે કે 250 બાળકો 13 દિવસથી લઈને 15-16 વર્ષ સુધીના બાળકો છે તે અત્યારે સંક્રમણનો ભોગ બની રહ્યા છે। 250થી વધુ બાળકો એટલે એક મોટો આંકડો કહી શકાય કે જે રીતે અત્યારે તેઓ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। સાથે સાથે આવા બાળકો હોય છે તેમને અત્યારે ઝાડા ઉલટીના કોરોનામાં લક્ષણ વધારે જોવા મળી રહ્યા છે। એક તરફ ગરમી પણ વધારે પડી રહી છે ત્યારે આવા બાળકોમાં લક્ષણો છે તે વધુ જોવા મળી રહ્યા છે। સમગ્ર પરિવાર હવે કોરોનાની ઝપેટ આવતું રહે છે। પહેલાના સમયમાં એવું બનતું હતું જ્યારે ગત વર્ષની સરખામણીએ કે માત્ર પરિવારમાંથી એકથી બે વ્યક્તિને છે તે કોરોના સામે આવતો હોય છે, પરંતુ જ્યારે હવે વાત કરવામાં આવે તો રાજકોટની, તો રાજકોટમાં જ્યારે પરિવારનો એક સદસ્ય છે તે કોરોનાગ્રસ્ત થાય છે તો તેમના સમગ્ર પરિવારના રિપોર્ટ છે તે પોઝિટિવ આવતા હોય છે। આંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેમાં અત્યારે વાત કરવામાં આવે તો માત્ર સાત દિવસમાં 250થી વધુ બાળકો અત્યારે પોઝિટિવ બનતા ગંભીર સમાચાર લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। જી શનિ, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો છેલ્લા સાત દિવસમાં 250 જેટલા બાળકો રાજકોટમાં કોરોનાથી સંક્રમિત થયા છે। તો આરોગ્ય વિભાગ પણ રાજકોટમાં વધુ સક્રિય બન્યું છે।